આપ નેતા પ્રવીણ રામે મુખ્યમંત્રી પાસે ચિંતન કરવાનો સમય માંગતા તંત્ર હરકતમાં આવ્યું હતું. પ્રવીણ રામે જણાવ્યું કે હું આતંકવાદી નથી અને ગઈકાલથી પોલીસ બિનરેસમાં મારી રેકી કરી રહી છે. તેમણે કહ્યું કે માત્ર મુખ્યમંત્રી પાસે ચિંતન કરવાનો સમય માંગ્યો હતો. ગઈકાલે બપોરે 8-10 પોલીસ વાળાઓ પ્રવીણ રામના ગામમાં બિનરેસમાં આવ્યા હતા, જેના પર પ્રવીણ રામે પ્રતિક્રિયા આપી હતી. આવતીકાલે કુશિયાની બાજુમાં આવેલા ઉમરેઠી હિરણ ડેમ ખાતે કદાચ મુખ્યમંત્રી તેમજ અન્ય અધિકારીઓ યોગ અને મોર્નિંગ વોક કરવા આવવાના છે. ત્યારે આપ નેતા પ્રવીણ રામે સવારે હિરણ ડેમ ખાતે જઈ મોર્નિંગ વોક અને યોગ કર્યા હતા. પ્રવીણ રામે કહ્યું કે મેં કોઈ પ્રોગ્રામ જાહેર કર્યા નથી, માત્ર મુખ્યમંત્રી પાસે મળવાનો સમય જ માંગ્યો છે, એટલે પોલીસ તંત્રએ મારી અટકાયત કરવા માટે આવવું નહીં. ગીર સોમનાથ ખાતે શરૂ થયેલી ચિંતન શિબિરમાં મેં ઇકોઝોન તેમજ આ જિલ્લાના મહત્વના મુદ્દાઓ માટે મુખ્યમંત્રી પાસે માત્ર સમય માંગ્યો છે, ત્યારે ગઈકાલ બપોરથી પોલીસના અમુક કર્મચારીઓ બિન ડ્રેસમાં મારા ગામ ઘુસિયાની અંદર મારી રેકી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. મારું ઘર છે ત્યાં આજુબાજુમાં ગોઠવાય અને મારા ઉપર નજર રાખી રહ્યા છે. ત્યારે મારે તંત્રના અધિકારીઓ અને તંત્રના કર્મચારીઓને કહેવું છે કે હું કોઈ આતંકવાદી નથી, કે મારા ઉપર નજર કેદ અથવા મારા ઉપર રેકી રાખવાનો આપ પ્રયત્ન કરી રહ્યા. BS 90 ન્યૂઝ સાથે ઉષા મેરવડા, ગીર સોમનાથ.